લંડન. તમે આ 500-100 પારી છે એ કમરની, અને આ ગોળ છે એ સનો છે? ગોળ છે એ મને તેથી મેં ગોળ નહીં માનતા રાખી, ત્યારે છેલ્લા 6 મહિનાથી મને એ પગ પાછો ક્યારેય નથી દુખ્યો. જય માંડવરાય દાદા. મિત્રો, આજે હું ફરી વાર આવી ગઈ છું મંદિરે દર્શન કરવા, તેમજ એક ભાઈ રામભાઈ માનતાપુરી કરવા આવ્યા છે તો એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે. કારણ કે ઘણા બધા લોકો મને એવું કહે છે કે હિરલબેન તમે અંધશ્રદ્ધા ફેલાવો છો, ખોટી ખોટી વાતો કરો છો. તો આજે આપણે રામભાઈના સ્વમુખેથી જ સાંભળી લેશું કે એમને શું પ્રોબ્લેમ હતી, ક્યારે એમને માનતા લીધી, કેટલા સમયમાં એને મટી ગયું, એ બધું એમના મોઢેથી સાંભળી લેશું. આમ તો તમને લોકોને ખબર જ છે કે મારો વિડીયો જોઈ અને કેટલા બધા લોકોને સારું થઈ ગયું, પરંતુ બધાના ડેટા મારી પાસે નહોતા. પરંતુ લોકો વિરોધ કરે છે એટલે હવે મેં નક્કી કર્યું છે કે હું જે લોકોને મટી જાય ને એમનું ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લઈને તમને લોકોને સંભળાવું. તો જય દ્વારકાધીશ રામભાઈ. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ રામભાઈ ઉડેદરા છે અને હું પોરબંદર, વતન મારું પોરબંદરની ગામમાં ફટાણા. આમ હું લંડનથી આવું લેસ્ટરથી, અને હું 30 વર્ષથી લેસ્ટરમાં રહું છું લંડન. હમણાં હું 2 મહિનાથી અહીંયા આવ્યો. હીરબેનનો વ્લોગ હું લંડન બેઠા બેઠા વ્લોગ જોયો, ત્યારથી જ મેં સોપારીની માનતા લીધી 2 વર્ષ પહેલાં. ખૂબ ખૂબ આભાર કે તમે મારો વ્લોગ જોયો લંડનથી. અને મને છે ને કમરનો દુખાવો હતો, કે કમરમાં મને ડૉક્ટરે 3rd અને 4th સ્પાઇનની વચમાંથી મને નર્વ્સ બ્લોક થાય છે, અને એના હિસાબે અમદાવાદનો મોટામાં મોટો અને સારામાં સારો ડૉક્ટર ભરત દવે એની મને ઓપરેશન કરવાનું 2 વર્ષ પહેલાં કીધું. અને પછી મને મગજમાં બેઠા બેઠા એમ થયું કે જો ખાલી સોપારી કે ગોળને માનતાથી આવું કંઈ નિરાકરણ આવતું હોય તો મેં સોપારીને માનતા લીધી. ને હું ફાકી ઘણી બધી ખાતો તો એ બાને ફાકી છૂટી ગઈ મારી, અને ત્યારથી મેં 2-4 મહિના તો ઘરમાંય કોઈને નહોતું કીધું, કેમ કે મારા ઘરના પણ જેમ હીરબેન કહે જ ને કે બધા કહે કે ખોટું તમે ફેલાવો ને આ ને તે ને. મેં 5 મહિના મારા ઘરનાને કોઈને નહોતું કીધું કે મેં આમ માનતા રાખી. પછી 5 મહિના પછી મારી કળ નહોતી જ દુખતી, પછી મેં ઘરનાને કીધું કે આવી રીતના મેં સોપારીને માનતા રાખી અને માંડવરાય દાદા મોરબીથી આટલું દૂર છે, અને આજે હું મોરબીથી હાલીને અહીંયા માંડવરાય દાદાની દર્શન કરવા અને મારી પૂજા અને મારી સોપારીને માનતા પૂરી કરવા આવ્યો છું. શું વાત છે, જય માંડવરાય દાદા. ચાલીને આવ્યા તમે એમ ને? મોરબીથી સવારે 6 વાગે હાલવાનું ચાલુ કર્યું અને 10 વાગે 9:30 અમે અહીંયા આરામથી પહોંચી આવ્યા, અને કોઈ પણ જાતની તકલીફ વગર. અમે 12 દેશમાં રહીએ એટલે હાલવાના ઓછા યુઝ ટુ એવા હોય, છતાં પણ જો દાદાની દયાથી કોઈ પણ જાતના પગમાં ફોડલા તે કાંઈ પણ. અને શ્રદ્ધાને અંધશ્રદ્ધાની હું વાત કરું ને તો ભાઈ આ બધો વિશ્વાસને શ્રદ્ધાની વસ્તુ છે, આમાં કોઈ અંધશ્રદ્ધાની વસ્તુ નથી. આજે તમે કોઈ પણ માણસ તમે માનતા કરવી ને એ આપણા દિલથી તમે માનતા કરો તો એ શ્રદ્ધા છે, અને જો દિલથી માનતા ન કરો અને કોઈના પગ ખેંચવાની કરીએ તો એને અંધશ્રદ્ધા કહેવાય. બરાબર છે? એટલે હું પણ શ્રદ્ધામાં અને અંધશ્રદ્ધામાં માનું જ, પણ ખોટી વાતો ફેલાવે ને એને આપણે સહકાર નથી દેતા. આ તો હું જો જીવતો જાગતો સનાતન સત્ય તમારી સામે ઊભીને કહું છું કે મને આટલું દુખાવો હતો, અને આજે હું સાયન્સમાં માનવાવાળો માણસ છે, રાઈટ? હું એમ નથી માનતો કે ભાઈ દેવ બધું સારું કરી દે, પણ શ્રદ્ધા વિશ્વાસ હોય તો દેવ 110% સારું કરે જ. આ હું જીવતો જાગતો દાખલો છું તમારી સામે. અને કોઈ પણ માણસને મારો ડૉક્ટરના રિપોર્ટ પણ જોવા હોય તો હું બેનને વોટ્સઅપમાં મારા ડૉક્ટરના રિપોર્ટ મૂકીશ, અને એ પણ તમને શેર કરશે કે જો આ ખોટું હોય તો ડૉક્ટર ઓપરેશન કરવાનું કે. આજે 2 વર્ષ થઈ ગયા હું આરામથી હાલી ચાલી શકું, ઉઠી બેસી શકું, મને કોઈ જાતની કળમાં તકલીફ નથી. તમે ડૉક્ટરનું નામ દઈ દીધું, એથી વિશેષ શું હોય તો પણ આપણે MRI કે તમારું જે કાંઈ હશે એ શેર કરશું, બરાબર? તમે ડૉક્ટર ખુદનું નામ દઈ દીધું અમદાવાદના મોટામાં મોટા ડૉક્ટરનું. અને તમે ક્યારે મારો વિડીયો જોયો હતો? હા, તમારો વિડીયો મેં 2 વર્ષ પહેલાં મેં લંડન યુટ્યુબમાં જોયો હતો બેન, અને ત્યારથી જ મેં સંકલ્પ કર્યો હતો કે જો મને આવી રીતના મટી જાય તો હું 500 સોપારી નહીં, 500 અને 100 સોપારીની માનતા કરીશ. એમ વાત છે, 500-100 સોપારીની માનતા. વાહ ભાઈ વાહ. કેટલા 500 ને 100 સોપારી છે ભાઈ?
ઓહો, 500 ને 100 પારી, શું વાત છે! જય હો માંડવરાય દાદા! ઘરની છે 1 કિલો અને 200 રૂપિયાનો હો પારી. સોપારી પાછી લેવાની છે, 2 સોપારી પાછી લઈ લેવાની, જે તમે પ્રસાદી ધરી હોય ને પાછી લઈ લેવાની, અને બીજા લોકોને પ્રસાદી વેચી દેવાની છે. આપણે જેમ નાળિયેર વેચી ને એ રીતના, બરાબર ને? આ છે માંડવરાય દાદા. અને રાંદલમાં એ સપને આવીને ફોટો દોરાવેલો છે, એ ફોટો પણ છે, એ જોવા માટે મારો પહેલો વિડીયો જોઈ લેજો. અને પછી તમને કેટલા ટાઈમમાં સારું થઈ ગયું? 2-3 મહિનાથી જ મને નું દુખતું, અને આજે લગભગ માનો ને કે 2 વર્ષથી પણ વધારે થઈ ગયા. હું ગયા વર્ષે એપ્રિલમાં અહીંયા આવ્યો હતો, ગાડી લઈને આવ્યો હતો ત્યારે, અને ત્યારે ખાલી જોવા જ આવ્યો હતો કે મારે મોરબીથી હાલીને જવું હોય તો કેવી રીતના જવું, મારે માનતાપુરી કરવી તો ત્યાં સોપારી મળશે, પૂજારી આપણે ભાઈ છે એ પણ આપણને કેટલો સપોર્ટ કરશે, એટલે પૂજારી ભાઈ એને પણ સારી રીતના આપણને સપોર્ટ કર્યો. કારણ કે હાલવાની માનતા હોય તો આપણે જોવું પડે કે આપણે માનતા પૂરી કરી શકશું કે નહીં કરી શકીએ, બરાબર છે? અને આમાં પાછા આપણે દુખાવા હોય એટલે વિચારવું પડે, માનતા લીધા પછી આપણે પૂરી ન કરી ન ચાલે. તો તમને શું શું પ્રોબ્લેમ થતી કમરમાં? કમરમાં મને બે કમરમાં છે, હું બેસી પણ ન શકતો, મને સ્પાઇનની પ્રોબ્લેમ હતી. અને હવે આજે એક તમને બધાને બીજું હું નવું પણ એ શેર કરું છું કે મને હાથમાં પણ એટલો જ દુખાવો જેટલો મને કળમાં દુખાવો હતો, એટલે આજે મારી એક માનતા પૂરી કરીને હું અઠવાડિયા પછી બીજી બી માનતા રાખીશ. અને મને માંડવિયારી દાદા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બીજા 6 મહિના કે 1 વર્ષ દિવસ પછી હું પાછો આ જ ઇન્ટરવ્યુમાં હું તમારી સામે આવીશ. અત્યારે મને હાથનો પણ એટલો જ પ્રોબ્લેમ છે. 100 ટકા કેટલો વિશ્વાસ છે! જુઓ, આઈના નાઈના લોકો વિરોધ કરે છે અને લંડનથી માનતા પૂરી કરવા આવે છે, પણ આ ત્યારે શક્ય છે કે એમને મારો વિડીયો જોયો, બરાબર, પછી એને વિશ્વાસ કર્યો, અમલ કર્યું, માન્યું. અને વિડીયો જેના નસીબમાં મટવાનું નથી હોતું એના હાથમાં તો પહેલી વાત કે વિડીયો નહીં આવે, અને આવશે ને તો એ લોકો માનશે પણ નહીં, બરાબર છે? જેના નસીબમાં જ્યારે મટવાનું લખ્યું હોય ને ત્યારે જ મટે, ત્યાં સુધી પીડા ભોગવવી જ પડે છે, કારણ કે કર્મબંધનમાંથી કોઈ છૂટી નથી શકતું, આપણે ભગવદ્ ગીતામાં લખેલું છે. અને એ બાને તમારી કર્મ પીડા અહીંયા પૂરી થતી હશે ત્યારે તમે મારો વિડીયો જોયો અને માન્યું, બરાબર છે? મારા ભાભી બીજા છે અહીંયા પોરબંદર જ રહે છે. તમે આવી જાઓ ને. મારા ભાભી પોરબંદર જ રહે છે બીજા, એમને પણ હાથની તકલીફ હતી. મેં એને 1 વર્ષ દિવસ પહેલાં વાત કરી કે આવી રીતના મને કમરનો દુખાવો બંધ થઈ ગયો, ને મેં અહીંયા માનતા રાખી. હું જ્યારે પહેલાં આવ્યો ત્યારે વિડીયો ઉતારીને મારા બધા ગ્રુપમાં મારા બધા સગાવાલાને મેં શેર કર્યો હતો અહીંનો વિડીયો, તો ત્યારથી મારા ભાભીએ પણ માનતા રાખીને, એ મારી હારે આવવાના હતા પણ એની દીકરી અત્યારે લંડનથી આવી છે, એટલે મારી હારે અત્યારે માનતા પૂરી કરવા નહોતા આવી શક્યા, નહીં તો આજે મારા ભાભી પણ મારી હારે મોરબીથી હાલીને માનતા પૂરી કરવા આવવાના હતા, પણ એ હવે આવતા મહિને પાછા આવશે. શું વાત છે! એમનો હાથ મટી ગયો, એમનો હાથ 100 ટકા મટી ગયો. તમે આ 500 100 પારી છે એ કમરની, અને આ ગોળ છે એ શેનો છે? ગોળ છે એ મને થોડો પગ દુખતો હતો, એટલે પછી મેં કીધું, કેમ કે મને તમારો વ્લોગ જોઈને એટલી ખબર હતી કે 2 વસ્તુની તમે માનતા રાખી શકો, એક સોપારી ની રાખી શકો અને બીજી ગોળ ની રાખી શકો. તો પગમાં મને આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ કે ઓલો મચકોડાઈ ગયો હતો કે એવું હતું, એટલે મને એ ઘણો ટાઈમથી 4-6 મહિનાથી એમ કે ક્યારેક દુખે ને ક્યારેક મટી જાય ને, પણ જ્યારથી મેં ગોળ ની માનતા રાખી ત્યારે છેલ્લા 6 મહિનાથી મને એ પગ પાછો ક્યારેય નથી દુખ્યો એમ. બરાબર છે. તમે ગોળ ખાતો કે ગોળે મૂકી દીધો? ના ના, ગોળ પણ હું ક્યારેય નથી ખાતો. ઓ, શું વાત છે! એમને ગોળ પણ મૂકી દીધો, એટલે આપણે ગોળની માનતા રાખી તો ગોળે ન ખાઈ શકીએ, એવું છે? બરાબર છે, ગોળે નથી ખાવાનો ને સોપારીએ નથી ખાવાની, બરાબર. લંડન મારા વેવાઈ પણ ડોક્ટર છે, જીપી એટલે આપણે કે ફેમિલી ડોક્ટર છે, એમને પણ મને કીધું કે ત્યાં ઇન્ડિયામાં ઓપરેશન ન કરાવજે બહુ ટાઈમ પહેલા, કે અહીંયા આપણે લંડનમાં જ ઓપરેશન કરાવશું. પણ હવે મને ઓપરેશન કરાવવાની મને માંડવિયા દાદા ઉપર વિશ્વાસ છે 100 ટકા,
કે મને ઓપરેશન નહીં કરાવવું પડે. વાહ વાહ, શું વાત છે. જે વ્યક્તિ પહેલાં ઊભા ન થઈ શકતા એને માંડોરાય દાદાએ હાલતા કરી દીધા છે, હાલીને માનતા પૂરી કરવા આવ્યા છે. આનાથી મોટો ચમત્કાર. આપણા હિન્દુ ધર્મમાં દેવી દેવતાનો શું હોય, જે હિન્દુઓ માનતા નથી ને એમના માટે આ ખાસ વિડીયો છે, જોઈ લેજો બરાબર. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે આ અંકલે કીધું કે મને પગનો દુખાવો છે, એવી રીતે ઘણાને પગનો દુખાવો હશે. તો એના માટે આપણા ગુજરાતનું એક ગામ છે, અહીંયા સાયટિકા મંત્રી દે છે. સાયટિકા જળ મૂળમાંથી વયો જાય છે બરાબર છે. સત્ય ઘણી બધી જગ્યાએ પડેલું છે, તમારે માનવાની વાત છે. તો એ મારો સાયટિકાવાળો વિડીયો આ જ ચેનલમાં અવેલેબલ છે અને ડિસ્ક્રિપ્શનમાં આવા ખૂબ જ ઉપયોગી વિડીયોઝની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમે તે વિડીયો જોઈ શકશો. તો સાયટિકા એ વિડીયો જોઈને ઘણાને સાયટિકા મટી ગયો છે. ઘણા લોકોએ મને મેઇલ કર્યા, વિડીયોની નીચે કમેન્ટ પણ તમે જોઈ શકો છો, ઘણા લોકોને સાયટિકા મટી ગયેલ છે. તો ત્યાં પણ તમે જઈ શકો છો, સાયટિકાવાળો આખો વિડીયો જોઈ લેશો એટલે એમનો ટાઈમિંગ મોબાઈલ નંબર બધું મળી જશે બરાબર છે. અને આ રામભાઈ તો એક જીવતું જાગતું ઉદાહરણ છે. પણ અમુક લોકો તો ઇન્ટરવ્યૂ આપવા માટે રેડી નથી હોતા, પણ આ રામભાઈ ઇન્ટરવ્યૂ આપવા માટે રેડી થયા, કારણ કે એ પણ એવું વિચારે છે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી, એટલા માટે એમનો પણ એ જ મેસેજ છે બરાબર. જી જી જી. અને હું તો બધાને હાથ જોડીને એક જ કહું છું કે તમે શ્રદ્ધા માનો કે અંધશ્રદ્ધા માનો, એક વખત તમે અજમાવીને જુઓ. અહીંયા એક રૂપિયાનો ખર્ચો નથી, ખાલી આપણે આવવા જવાનો કે નોરભાડાનો ખર્ચો છે. અહીંયા કોઈ જાતનું કોઈ આપણે કહીએ ને કે ચાર્જ નથી, કોઈ ખોટા પૈસા માગતા નથી. આપણે શ્રદ્ધા હોય તો તમે શ્રદ્ધા પ્રમાણે ગમે એ મંદિરની દાનપેટીમાં મૂકો, બાકી તમને અહીંયા પૂજારી ભાઈ છે એ તમને ખુશીથી ચાય પીવડાવી અને મહેમાન ગતિ કરીને પછી તમને અહીંથી વિદાય કરશે. આજે અંધશ્રદ્ધા કોઈ ફેલાવતું હોય તો એ શું કામે કે અહીંયા કોઈ જાતની માગણી પૈસાની કોઈ કરતું નથી, કોઈ જોતું નથી, કોઈ ભૂવા નથી કે કાંઈ નથી, કોઈ નથી જુવાર જોતું કે કોઈ દાણા નથી જોતું, કાંઈ નહીં. શ્રદ્ધા હોય તો તમે માનતા કરો, ન શ્રદ્ધા હોય તો તમને ભાઈ ખુદ બ ખુદ માંડવરાય દાદા પોતે સાંભળી લે છે, કોઈ વચ્ચે નથી, ડાયરેક્ટ ફેસલો માંડવરાય દાદા કરે છે. અને આપણા લીધે ગાંઠની પૂજારીજીને તકલીફ પડે છે, એનું અનુષ્ઠાન મારા લીધે ઓલું થાય છે, કેમ કે ઘણા બધા લોકો મારો વિડીયો જોઈને આવે છે તો એ પોતે ભક્તિ પૂરી નથી કરી શકતા, પણ આપણા માટે એ એટલી તકલીફ લેવા તૈયાર છે. તો આ વાત ખાસ ધ્યાનમાં લેજો. અને છેલ્લા વિડીયોમાં મેં એમના નંબર બી શેર કરેલા છે, કોઈ અહીંયા આવવા માગતા હોય તો એમને રાતે ફોન કરી દેવો, કારણ કે દિવસે એ મૌન વ્રતમાં અનુષ્ઠાનમાં હોય તો તમારે કાંઈ પણ જાણવું હોય, સમજવું હોય તો ન સમજી શકો. લાસ્ટ ટાઈમ વિડીયોમાં તમને જોઈ લેજો, એમને મને એવું કીધું હતું કે ચાક્ષુષી વિદ્યાનો એ પાઠ કરવાનો હોય છે, જેમને સારું નથી થતું, એમને આંખની પ્રોબ્લેમ હોય છે. એ તો તમે લાસ્ટ વિડીયો જોશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. તો જય માંડવરાય દાદા, જેવા અમને લોકોને ફળ્યા એવા બધાને ફળજો. મારા પોતાના નાકના મસા મટી ગયેલ છે, એ વિડીયો પણ છે, જોઈ લેજો. અને મારો વિડીયો જોઈને સુરતથી ગીતાબેન રાખોલી આવ્યા હતા, એની ભેગી હું આવી હતી. એ તો મારી ઘરે રોકાણા હતા કારણ કે એનું કોઈ સગું નહોતું. તો એ વિડીયો બી છે, જોઈ લેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સ ખાસ એકવાર ચેક કરજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખૂબ જ ઉપયોગી વિડીયોઝની લિંક છે, જેમ કે કબજિયાત, સાયટિકા, પેટના ચાંદા, તમામ વિડીયો છે, ખૂબ જ ઉપયોગી થશે તમને લોકોને. અને આ વિડીયો જો તમને લોકોને ગમ્યો હોય, કંઈક તમને માહિતી મળી હોય, જાણવા મળ્યું હોય, તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા લોકો સુધી શેર કરજો. તો ચાલો આપણે માંડવરાય દાદાના દર્શન કરી લઈએ, તમને લોકોને દર્શન કરાવું. જય માંડવરાય દાદા. જય માંડવરાય દાદા. કેટલું સરસ લોકેશન છે, આમ જો કેવી મસ્ત નદી છે, બહુ સરસ શાંત સુંદર વાતાવરણ છે, ખૂબ જ સરસ છે, એકદમ શાંતિવાળું વાતાવરણ છે. પૂજારીજીના ખૂબ જ આગ્રહને માન આપી અને અમે બધા એમની ઘરે ચા પાણી પીવા ગયેલા. ત્યારની અમારા બધાની આ યાદી છે. પૂજારી ખૂબ જ કોઓપરેટિવ છે, ખૂબ જ હેલ્પિંગ નેચર છે.